હવે ક્યારે પણ ઘરમાં ખીચડી વધી હોય તો એક વખત આ રેસીપી જરૂરથી બનાવજો. એક વખત બનાવશો ને તો સ્પેશિયલી ખીચડી વધારશો, એટલી ટેસ્ટી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આ નાસ્તો તમે ક્યારે પણ એન્જોય કરી શકો છો, ચા સાથે, દહીં સાથે, કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તેવો છે. તો એક વખત જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોજો અને બનાવજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રયાણીસ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આપણે આ રીતે વધેલી ખીચડી લઈ લેશું. અહીંયા એવું જરૂરી નથી કે તમારે ખીચડી જે છે એ જ લેવી, તમે ભાતનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમાં ક્યારેક ને ક્યારેક ખીચડી કે ભાત વધતા જ હોય છે, તો તમે આ રીતની રેસીપી કરી શકો છો. બહુ ટેસ્ટી એવી બનશે, તમે એક વખત બનાવશો ને તો હર વખતે ભાત કે ખીચડી ચોક્કસથી વધારશો, એટલી ટેસ્ટી બને છે. તો ખીચડીને મેં એક બાઉલમાં કાઢી લીધેલી છે, તેમાં બારીક કાપેલી મેથી અને બારીક કાપેલી લીલી ડુંગળી એડ કરી દેશું. અહીંયા કેવું છે, સિઝનમાં અત્યારે લીલી ડુંગળી અને લીલી મેથી ને એ બધું સરસ આવતું હોય છે, એટલે આપણે ભરપૂર પ્રમાણમાં તેનો ઉપયોગ કરીશું. ત્યારબાદ તીખાશ માટે લીલા મરચાં એડ કરીશું બારીક કાપીને, અને ત્યારબાદ બારીક કાપેલું લીલું લસણ એડ કરીશું. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તમારે આ બધી વસ્તુ થોડી થોડી વધારે પણ એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે આપણે બારીક કાપેલી લીલા ધાણા ભાજી એડ કરી દેશું અને ત્યારબાદ આદુને ખમણીને એડ કરીશું. આશરે અડધાથી પોણા ઇંચ ઉપર આદુને ખમણીને એડ કરેલું છે, તેનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. અને અહીંયા આપણે જે બીજી બધી વસ્તુ લીધેલી છે, મેથી, કોથમરી, લીલી ડુંગળી ને એ બધું, તેનું પ્રમાણ થોડું વધારે રાખશો, એમ ખાવામાં વધારે મજા આવશે. હવે આપણે તેમાં મસાલા એડ કરી દેશું. તો લાલ મરચું પાવડર તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું, હળદર પાવડર એડ કરી દેશું અને ત્યારબાદ ધાણા જીરા પાવડરને આપણે એડ કરી દેશું. તો અહીંયા આપણે અગાઉ પણ લીલા મરચાં એડ કરેલા છે અને અહીંયા તમારે બીજી કોઈ પણ વસ્તુ એડ કરવી હોય તો કરી શકો છો. હવે આપણે તેમાં ચાટ મસાલા પાવડર એડ કરીશું, શેકેલા જીરાનો પાવડર, તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. અને ત્યારબાદ આપણે કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું. તો અહીંયા ગરમ મસાલો ને એ બધું એડ કરીશું એટલે ટેસ્ટ ગજબનો આવશે. ત્યારબાદ આમચૂર પાવડર લીધેલો છે. હવે અહીંયા તમે લીંબુનો રસનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. કાળા મરીનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે થોડી એવી હિંગ પાવડર એડ કરી દેશું. અને હવે આપણે બધા લોટ એડ કરીશું. તો મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે, તમે એમાં જુવારનો લોટ પણ લઈ શકો છો, રાગીનો લોટ પણ એડ કરી શકાય. આ બધા લોટ એડ કરવાથી ટેસ્ટ પણ સારો આવે છે અને હેલ્થ બેનિફિટ પણ ઘણા મળે છે. તો મેં 3 ચમચી જેટલો, મોટી ચમચી જેટલો બાજરીનો લોટ લીધેલો છે, 2 ચમચી મોટી એવી ચણાનો લોટ લીધેલો છે અને 2 નાની ચમચી જેટલો આપણે ભાખરીનો લોટ એડ કરવાનો છે. રોટલીનો લોટ નહીં એડ કરવાનો, ભાખરીનો લોટ એડ કરીશું. અને અહીંયા તમારે કોઈ એક જ લોટથી બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ હાથની મદદથી મસળીને અજમો એડ કરીશું, બહુ સરસ એવી ફ્લેવર આવશે અને ટેસ્ટ પણ સરસ એવો થઈ જશે. ત્યારબાદ સારા એવા પ્રમાણમાં મેં તલ એડ કરેલા છે અને તેલનું મોણ આપેલું છે. અહીંયા તમારે થોડું ઘીનું મોણ આપવું હોય તો પણ આપી શકો છો. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા તમારે ક્યારેય પણ એવું લાગે કે કોઈ પણ લોટ નથી તો માત્ર બાજરીના લોટના કરવા હોય તો પણ કરી શકો, જારના લોટ નાખવો હોય તો પણ કરી શકો, એકલા કોઈ પણ લોટથી કરી શકો છો. અહીંયા ચોખાનો લોટ થોડો એડ કરવો હોય તો પણ કરી શકાય, બહુ સરસ એવું થશે. તો હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને અહીંયા આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ કે નહીં, દહીં કે એવું કંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધા પછી થોડો એવો ટેસ્ટ કરી લેશું. તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને ગળાશ માટે મેં ગોળનો પાવડર લીધેલો છે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળ જે એડ કરવાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો ગોળનો પાવડર સ્વાદ પ્રમાણે એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે તમને એવું થતું હશે કે આ વડા તો એમનેમ પણ બનાવી શકીએ બધી વસ્તુ એડ કરીને, પણ જે આપણે ખીચડી એડ કરેલી છે તેની સોફ્ટનેસ જે આવશે ને એ એમનેમ નહીં આવે. તો આ રીતે ભાત કે ખીચડી એડ કરવાથી તે સરસ એવા સોફ્ટ પણ બને છે અંદરથી અને ઉપરથી ક્રિસ્પી પણ બને છે. તો આ રીતે આપણે સરસ એવું જે લોટ છે તેને સૌથી પહેલાં સરસ એવો એકદમ બંધાઈ જાય એવો કરી લેશું.
પણ મેં અત્યારે એકદમ લોટનો જે આપણે કહીએ ભેગો કરી દઈએ એ રીતે નથી કરેલો, આ રીતે છોટો ક્રમ્બલી એવો રાખેલો છે, પણ બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે હાથને તેલવાળા કરીને આ રીતની નાની નાની એવી ટિક્કી બનાવી લેશું. અને ટિક્કીને આપણે બહુ જાડી એવી નથી રાખવાની, ફરતે તે થોડી એવી પતલી અને થોડી એવી જ મીડિયમ સાઇઝની જ આપણે રાખવાની છે. તમે જોઈ શકો છો હું કઈ રીતની બનાવી રહી છું, બહુ જાડી એવી નહીં રાખતા, આ રીતે કરી લેશું. તમે જોઈ શકો છો મેં આ રીતની થેપલીઓ વાળી લીધેલી છે. તમે અહીંયા સિલિન્ડર શેપ આપવો હોય, સ્ક્વેર શેપ આપવો હોય, જેવો શેપ આપવો હોય તમે આપી શકો છો. હવે આપણે આ રીતની ટિક્કી બનાવીને સાઇડમાં કરી લેશું. અને મેં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો આ જે ટિક્કી છે તેને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ મેં અત્યારે તેને શેલો ફ્રાય કરેલી છે. તો આ ટિક્કીને આપણે એડ કરી દેશું. મીડિયમ ફ્લેમ ઉપર જ આ ટિક્કીને તળવાની છે, બહુ લો ફ્લેમ નહીં રાખવી, નહીંતર તેલ પી જશે વડા જે છે. અને આ વડા જે છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થઈ જાય છે, છૂટું પડવાનું કોઈ ચાન્સીસ નથી, કેમ કે અંદર બધા જે લોટ એડ કરેલા છે તેનાથી બાઇન્ડિંગ બહુ સરસ એવું આવે છે. તો હવે આપણે વડાને ફેરવતા ફેરવતા એકદમ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે કરી લેશું. અને અહીંયા જે આપણે શેલો ફ્રાય કરવાનું રીઝન એ પણ છે કેમ કે તેલ પણ ઓછું જોઈએ, દાજ્યું તેલ પણ ઓછું થાય અને આપણું જે તળવાનું છે જે ટિક્કી એ પણ સરસ એવી થઈ જશે, એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આ રીતે જ આપણે બધી ટિક્કીઓને તળીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો ટિક્કી સરસ એવી થતી જાય છે અને જરા પણ તેલ પણ નથી પીતી. અને બાળકોને તમારે સવારના લંચ બોક્સમાં પણ આપવા હોય ને તો પણ સરસ એવા, કેમકે આપણે બધા વેજીટેબલ પણ એડ કરેલા છે, બધા લોટ પણ એવા હેલ્ધી જ એડ કરેલા છે. તો જરૂરથી આ રીતની ટિક્કી બનાવજો અને બધાને ખવડાવજો. તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લેશું, બહુ ખાવાની મજા આવશે. અને અંદર આપણે સોડા નહીં નાખીએ ને તો પણ સરસ એવી જ થશે. તો મેં અહીંયા તેને માત્ર દહીં સાથે જ સર્વ કરેલું છે. તમે ગળ્યા દહીં સાથે સર્વ કરો કે ટોમેટો કેચઅપ સાથે, તમને વધારે સ્પાઇસી એવું ખાવું હોય તો શેઝવાન ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો. અને તમે ઉપર જે ક્રિસ્પી બની છે તેનો અવાજ પણ સાંભળી રહ્યા છો કેટલી ક્રિસ્પી બની છે. તો આ રીતની ટિક્કી એક વખત જરૂરથી બનાવજો અને અંદરથી તમે જોઈ શકો છો કેવી રીતની બની છે. જો તમે તેને જાડી રાખશો તો અંદરથી ચડવામાં પણ થોડો ટાઈમ લાગે. તો આ રીતની પતલી પતલી એવી થોડી કરેલી હોય, મીડિયમ સાઇઝની કરેલી હોય તો કંઈ પણ પ્રોબ્લેમ ન આવે અને એકદમ સરસ એવી થઈ જાય. તો આ રીતની ટિક્કી જરૂરથી બનાવજો. વધારે ભાત હોય કે ખીચડી હોય ક્યારેય પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો. અને એક વખત બનાવશો ને તો હર વખત ખીચડી વધારે જ બનાવશો, એટલી ટેસ્ટી બને છે. જે લોકોને ખવડાવશો ખબર પણ નહીં પડે કે તમે આમાં ખીચડીનો ઉપયોગ કરેલો છે. તો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.